नमस्कार विद्यार्थी मित्रों, हरिदर्शन स्कूल द्वारा आयोजित फॉर्मुला बी ए मॉडल वीडियो सीरीज में मैं केसर सर्व विद्यार्थी मित्रों का हार्दिक स्वागत करूं छु। तो मित्रों, आज આપણે ધોરણ 12 बीए के अंदर चैप्टर नंबर 8 એટલે કે નાણાકીય સંચાલન વિશે આપણો આગળનો અભ્યાસક્રમ વધારશું। છેલ્લે આપણે મિત્રો નાણાકીય સંચાલનનો અર્થ અને તેનો ખ્યાલ જોયો। તો નાણાકીય સંચાલનની ત્રણ વ્યાખ્યાઓ બાદ આપણે એક બાબત નોંધી કે નાણાકીય સંચાલક છે એ ધંધાકીય એકમના તમામ કાર્યોને આવરી લે છે। હવે આપણે આગળ જોઈશું નાણાકીય સંચાલનના લક્ષણો। તો એની અંદર મિત્રો એક ચાવી છે બધા મુદ્દાઓને યાદ રાખવા માટે, જો આ ચાવીનો ઉપયોગ ન કરવો તો પણ કઈ પ્રોબ્લેમ છે નહીં। તો મુદ્દા માટે જાય છે દિશા વિના છામાં બે અંતર, ની એટલે નિર્ણયનો આધાર, સા એટલે સંચાલનની શાખા, વી એટલે દિશા કાર્યક્ષેત્ર, ના એટલે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ, ચા એટલે ચાવીનું સ્થાન, માં એટલે માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ, ત્યારબાદ બી એટલે બે વર્ગનું વિભાજન અને અન્ય સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ। ફરી મિત્રો બધા મુદ્દાઓના નામ ખાસ આપણે પાકા કરવાના છે। આ ચેપ્ટરમાંથી ક્યારે મિત્રો પાંચમો સંચાલકીય નિર્ણયો, સંચાલકોના નિર્ણયો લેવા તો એનો મૂળ આધાર છે ના
છે. બીજો મુદ્દો છે સંચાલન પુસ્તક. તો મિત્રો આપણે ધોરણ 12 ની અંદર પહેલા ચેપ્ટર ની અંદર ત્રણ પહેલી સપાટી જોઈતી, પહેલા ચેપ્ટર માં ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો મિત્રો આવી રીતે ધંધાકીય એકમના ટોટલ 4 વિભાગ કયા કયા વિભાગ, તો એક ઉત્પાદન વિભાગ જેની અંદર ધંધાકીય એકમની ઉત્પાદન તમામ બાબતો સંકળાયેલી. બીજું છે વેચાણ વિભાગ જેમાં ધંધાકીય એકમના વેચાણના લગતી તમામ પ્રવૃત્તિઓ સંકળાયેલી. ત્રીજો વિભાગ છે કર્મચારી વિભાગ, કે કર્મચારીઓના પગાર, કર્મચારીઓની બદલી બઢતી, એમનો અપકર્ષ કરવો, કેવી રીતે કર્મચારીઓ પાસે શિસ્તનું પાલન કરાવવું, તો વગેરે બાબતો કર્મચારીઓ પાસે કેવી રીતે કામ કરાવવું એ બાબત એમના માટે એક આખો વિભાગ છે જેને કહેવાય કર્મચારી સંશોધન વિભાગ. અને ચોથો વિભાગ છે એનું નામ છે નાણાં વિભાગ, જેની અંદર ધંધાકીય એકમ ખરીદી માટે, ઉત્પાદન માટે, કર્મચારીઓ માટે, યંત્ર સામગ્રી માટે કેટલા નાણાંનો ખર્ચો થશે, ખર્ચો કરશે, સાથે સાથે વેચાણ કરી અને કેટલી આવક મેળવશે વગેરે બાબતો નક્કી કરવામાં આવે છે, જેને આપણે નાણાકીય વિભાગ તરીકે ઓળખીએ છીએ. તો એનો મુદ્દો એવો છે સંચાલનની સાથે ઉત્પાદન સંચાલન, ઉત્પાદન વિભાગ હોય ઉત્પાદનનું સંચાલન કરવું પડે, વેચાણ વિભાગ હોય તો વેચાણનું સંચાલન કરવું પડે. કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં હોય, 500,000 કર્મચારીઓ જ્યારે કંપનીની અંદર હોય તો એ બધા કર્મચારીઓનું પણ મેનેજમેન્ટ, એમનું પણ સંચાલન કરવું પડે. જ્યારે પણ કંપની 500 કરોડ 1,000 કરોડની હોય તો આવડી મોટી કંપનીમાં આટલા બધા નાણાંના રોટેશન માટે નાણાંનું પણ સંચાલન કરવું પડે. તો એ મુદ્દો એવો છે કે સંચાલનની એક શાખા, નાણાકીય સંચાલન એ સંચાલનની એક શાખા છે જેમાં નાણા ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ થાય છે. તો ભાઈ પહેલાં તો આયોજન બનાવવામાં આવે કે કઈ કઈ બાબતો માટે કેટલા નાણાં જોશે, ઉત્પાદનની પ્રક્રિયામાં તો ભાઈ યંત્ર સામગ્રી માટે, જમીન માટે, મૂડી માટે, ફર્નિચર માટે કેટલા નાણાં જોશે, કર્મચારી માટે કેટલા નાણાં જોશે, કાચા માલ માટે કેટલા નાણાં જોશે, ત્યારબાદ કેટલી આવક થશે, રાઈટ. તો આ બધું પહેલાં એક આખું આયોજન બનાવવું પડે, ત્યારબાદ અંકુશ મૂકવાનું, કર્મચારીઓ ઉપર, ચીજ વસ્તુઓ, કાચા માલના બગાડ ઉપર કેવી રીતે અંકુશ રાખી શકાય, કેવી રીતે ઓછી જાહેરાત કરીને મેક્સિમમ સેલિંગ કરી શકાય. તો જેનું આયોજન બનાવવામાં આવેલું છે એના ઉપર શું રાખવું પડશે, અંકુશ રાખવો પડશે. એટલે કે મુદ્દો એવો છે જેમાં નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યોનો પણ સમાવેશ થાય છે. આવી સંચાલનની એક શાખા એટલે નાણાકીય સંચાલન. 4 શાખા આપણે બનાવી શકીએ સંચાલન, ઉત્પાદન સંચાલન, વેચાણ સંચાલન, કર્મચારી સંશોધન સંચાલન અને ચોથું છે નાણાકીય સંચાલન. જેમ 4 વિભાગ છે એ 4-4 વિભાગને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે 4-4 વિભાગનું સંચાલન અને 4 સંચાલનની શાખાનો સમાવેશ થાય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે વિશાળ કાર્યક્ષેત્ર. તો નાણાકીય સંચાલનનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે જેમાં નાણાંની જરૂરિયાતનું અનુમાન લગાવવામાં આવે. હમણાં તમને આગળના મુદ્દામાં કહ્યું કે નાણાકીય જરૂરિયાતનું અનુમાન લગાડવામાં, આયોજન કરવામાં આટલા નાણાં જોશે રેગ્યુલર ધંધો ચલાવવા માટે. સામાન્ય કરિયાણાની દુકાન હોય ને મિત્રો, તેમની અંદર કન્ફર્મ 85,000 રૂપિયાનો રોકડા જોશે ધંધો ચલાવવા માટે. તો એમનું શું કરવામાં આવશે, એમની જરૂરિયાતનું આયોજન કરવામાં આવશે. પછી પ્રાપ્તિ થાય નાણાં ક્યાંથી મેળવીશું, 85,000 રૂપિયા જોતા હોય મિત્રો પાસેથી લઈ શકાય, પછી પોતાના ઘરમાંથી આના લઈ શકાય, ત્યારબાદ ધંધાકીય એકમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને જે નફો મળે નફા ફરી પાછું રોકાણ કરીને નાણાં વધારી શકાય. આ ઉપરાંત બેંકમાંથી લોન લઈને પણ નાણાં મેળવી શકાય. તો નાણાંની પ્રાપ્તિ એમના પણ ઓપ્શન હોય, આટલી આટલા વિકલ્પો આપણી પાસે નાણાં મેળવવા માટેના છે. મહત્તમ ઉપયોગ ખૂબ મહત્વની બાબત છે. ખોટી રીતે નામ મેળવી દેવામાં આવશે તો કોઈ પણ ધંધાકીય એકમ કે કંપની લાંબો સમય સુધી બજારમાં ટકી શકશે નહીં, લાંબો સમય સુધી પોતાનો વેપાર કરી શકશે નહીં. તો લાંબા સમય સુધી કંપનીને ટકી રહેવા માટે, પોતાનો વેપાર વધારવા માટે મહત્તમ ઉપયોગ, નાણાંનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તે જરૂરી છે. ત્યારબાદ યોગ્ય ફાળો, મહત્તમ ઉપયોગ અને યોગ્ય ફાળો. યોગ્ય ફાળો એટલે જે વિભાગમાં, જે ઉત્પાદન વિભાગમાં તો ભાઈ ખર્ચાઓ વધારે હોય, શું કામ કાચો માલ જોતો હોય, ત્યારબાદ યંત્ર સામગ્રી, ફર્નિચર, ત્યારબાદ રોજબરોજના ખર્ચાઓ, કર્મચારીઓના પગાર, તો અહીંયા નાણાં વધારે જોશે, રાઈટ. તો અલગ અલગ વિભાગની અંદર યોગ્ય રીતે નાણાંને ફાળવણી કરવી અને ત્યારબાદ તેના આયોજન અને અંકુશનો સમાવેશ થાય. આપણે આગળ જોઈએ તો 20 બાબત છે આયોજન અને અંકુશનો સમાવેશ થાય છે. ધંધાની શરૂઆતથી લઈને
ધંધાકીય કર્મ સ્વરૂપથી લઈને અંત સુધીના તમામ કાર્યનો સમાવેશ થાય. કેવા કાર્ય અથવા કેવા કઈ કઈ જરૂર છે? એક્ઝામ્પલ તરીકે સાદી કરિયાણાની દુકાન નાખવામાં આવે, દુકાન ભાડે રાખવી કે ઘરની લેવી? ઘરની લેવી તો નાણાં જોશે, ભાડે રાખવી તો ભાડાના નાણાં જોશે. ખાલી દુકાન રાખી કઈ નહીં થાય, એમની અંદર તો કોઈ ફર્નિચર રાખવું પડશે, ફર્નિચર રાખે કઈ નહીં, એમની અંદર અલગ અલગ કરિયાણાનો ભાર ભરવો પડશે. ત્યારબાદ સેલિંગ થઈ શકે. જો સેલિંગ ન થાય તો જાહેરાત પણ કરવી પડશે. જાહેરાત કરીને પણ સેલિંગ ન થાય, 6-8 મહિના વર્ષ દિવસ થાય તો બંધ કરવું પડે. બંધ કરવું પડે ત્યારે ભાડે આપવું પડે, વગર પાછળ ફરીથી ચાલુ કરવા માટે શું કરવું પડશે? ચાલુ છે કઈ ચાલુ ના
નાણા આવશે, ધંધાકીય એકમ પાસે રોકડ સિલેક્ટ અને બેંક સિલેક્ટ વધારે છે, તો ફરી પોતે ધંધાકીય એકમને ચાલુ રાખી શકશે. એટલા માટે મેઇન બાબત એવી છે કે નાણાકીય સંચાલક એ સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે. કોઈ પણ કંપનીની અંદર અથવા તો કોઈ પણ ધંધાની અંદર નાણું એક ચાવીરૂપ સ્થાન ધરાવે છે. ચાવીરૂપ સ્થાન એટલે શું? તો જ્યાં ધંધાકીય એકમ બંધ પડી ગયું કોરોનાની ઇફેક્ટના કારણે, મંદીના કારણે, કોઈ સંજોગોમાં ધંધો નથી ચાલતો, હવે ધંધો બંધ થવાની તૈયારીમાં છે. પણ આવા ધંધાની અંદર જો એક્સ્ટ્રા નાણાં આપવામાં આવે, વધારાના નાણાં ઉમેરવામાં આવે, તો ફરી ધંધો કેવો થઈ જશે? ચાલુ. એટલે કે આ ચાવીરૂપ સ્થાન ધરાવે છે. તો અહીંયા પાંચ મુદ્દા પૂરા થયા. જોઈએ આપણે છઠ્ઠો મુદ્દો, માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણ હોય. હવે જો મિત્રો કોઈ પણ વ્યક્તિ ધંધો કરે તો આપણે બીજાના અન્યના ચેપ્ટરની અંદર કહી દીધું ધંધો કોને કે, તો નફો મેળવવાના હેતુથી, આર્થિક અર્થ ઉપાર્જન કરવાના હેતુથી, નાણાં મેળવવાના હેતુથી થતી તમામ આર્થિક પ્રવૃત્તિને આપણે ધંધો કહીએ છીએ અથવા ધંધામાં સમાવેશ કરી શકીએ. તો એ માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણ હોય. તો કોઈ પણ ધંધાકીય એકમ નફો કમાવવાના હેતુથી ચાલે છે, પરંતુ આગળ જતા કંપનીના બે અભિપ્રાય હોય. બે અભિપ્રાય હોય એટલે અલગ અલગ કંપનીની વિચારસરણી અલગ હોય. એક્ઝામ્પલ તરીકે આપણા ક્લાસના બધા વિદ્યાર્થીઓ, તો બધા વિદ્યાર્થીઓના એક સરખા વિચારો હોય, ધંધાકીય એકમ પ્રત્યે તમામ વ્યક્તિઓના વિચારો એક સરખા હોય નહીં. તો અહીંયા બે ઓપ્શન છે, બે અભિગમ છે. કોઈ વ્યક્તિ એક અભિગમ પ્રમાણે ચાલે, કોઈ બીજા અભિગમ પ્રમાણે ચાલે. જોઈએ આપણે. પેલું છે માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણ માટે નાણાકીય સંચાલન બે અભિગમો ધરાવે છે. નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજું સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. મિત્રો અહીંથી એક બે વાક્યનો ક્વેશ્ચન આવતો છે કે માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણ માટેના અભિગમો અથવા તો સમાનાર્થી શબ્દ બે હેતુઓ જણાવો. તો માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણના ટોટલ બે હેતુ અથવા તો બે અભિગમો છે. કયા કયા? પેલું છે નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજું છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. પછી રામભાઈ નફાના મહત્તમીકરણનો હેતુ, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તો બેઝિકલી જરા મહત્તમ એટલે વધારેમાં વધારે, નફાના મહત્તમીકરણનો હેતુ એટલે વધુ ને વધુ નફો કમાવવાનો હેતુ. ઘણા બધા ધંધાકીય એકમો મિત્રો આપણે બજારમાં જોઈએ જ છીએ કે જેનો હેતુ વધુ ને વધુ. મિત્રો હવે આપણે જોઈશું મુદ્દા નંબર છ, માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ. માલિકીના મહત્તમ આર્થિક કલ્યાણના મુખ્ય બે હેતુઓ છે. એક છે નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજો છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તો નફાના મહત્તમીકરણનો હેતુ એટલે શું? મહત્તમીકરણ એટલે વધુમાં વધુ, સમાનાર્થી શબ્દ શું થશે? વધુમાં વધુ. તો નફાના મહત્તમીકરણનો હેતુ એટલે નફો વધુમાં વધુ મેળવવાનો હેતુ. ફરી એક વખત કહું, નફાના મહત્તમીકરણનો હેતુ એટલે નફો વધુમાં વધુ મેળવવાનો હેતુ. બીજું છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. તમે સમજી ગયા, સંપત્તિ વધુ ને વધુ મેળવવાનો હેતુ. તો ધંધાકીય એકમના અથવા તો કંપનીના બે અભિગમો હોય, બે વિચારસરણીઓ હોય, અમુક ધંધાકીય એકમો વધુ ને વધુ નફો મેળવવા માટે પ્રયત્ન કરતા હોય, જ્યારે બીજા ધંધાકીય એકમો કે કંપની વધુ ને વધુ સંપત્તિ ભેગી કરવા માટેનો હેતુ ધરાવતા હોય. અહીંયા આપણે બે મુદ્દા જોઈએ. હવે ત્યાર પછી એનું ભાગ છે બે ભાગમાં વિભાજન. તો હવે જે નાણાં છે ધંધાકીય એકમ પાસે એના બે ભાગ પડે છે. કેવા ભાગ પડે છે જોઈએ આપણે. તો નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેંચી શકાય. કયા બે ભાગ? તો છે કાયમી મૂડીનું સંચાલન, બીજું છે કાર્યશીલ મૂડીનું સંચાલન. કોઈ પણ ધંધાકીય એકમ ભારતનું હોય, અન્ય કોઈ દેશનું હોય, કોઈ ગમે તેવી મોટી કંપની હોય, પણ એના નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેંચી શકાય. ફરીથી કહું છું, પહેલેથી સંપર્ક કરી તો કોઈ પણ ધંધાકીય એકમના ચાર વિભાગ હોય, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ અને કર્મચારી વિભાગ. આ ચારે ચાર વિભાગને વ્યવસ્થિત ચલાવવા માટે ચાર સંચાલન બનાવવા પડે. ઉત્પાદન સંચાલન, વેચાણ સંચાલન, નાણાકીય સંચાલન અને કર્મચારી સંચાલન. તો નાણાકીય સંચાલનને પણ બે ભાગમાં વહેંચી શકાય. કયા બે ભાગ? એક ભાગ છે કાયમી મૂડીનું સંચાલન અને બીજો ભાગ છે કાર્યશીલ મૂડીનું સંચાલન. તો આ પ્રશ્ન એ થાય કે કાયમી મૂડી એટલે શું? તો મિત્રો મૂડી એટલે ફરી એક વખત કહું, ધોરણ અગિયારની અંદર અકાઉન્ટમાં આપણે ભણી ગયા કે ધંધાનો માલિક ધંધામાં જે રોકડા રોકડા લઈ આવે એને આપણે શું કહીશું? મૂડી. તો આ બે પ્રકાર છે. ખાસ મિત્રો એક બે વાત એવું ક્વેશ્ચન અહીંથી પણ પૂછાશે કે નાણાકીય સંચાલનને કયા બે ભાગમાં
અથવા વેચી શકાય તો કાયમી કુટુંબ સંચાલન અને કાર્યશીલ કુટુંબ સંચાલન એમ કે નાણાકીય સંચાલનમાં માલિક માલિકના મતલબ આર્થિક કલ્યાણના બે હેતુઓ જણાવવા મંતવીકરણ હેતુ અને જરૂરિયાતના માલિક સંપત્તિના મંતવીકરણનો હેતુ તો જોઈએ કાયમી કુટુંબ સંચાલન કાર્યશીલ કુટુંબ સંચાલન કાયમી મૂડીમાં કોનો સમાવેશ થાય તો કાયમી મૂડીની અંદર કાયમી મિલકત છે કે જમીન મકાન યંત્રો ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે ફરી એક વખત એક વાક્યનો આવો પ્રશ્ન પણ પૂછી શકાય કે કાયમી મૂડીમાં કોનો કોનો સમાવેશ થાય છે તો કાયમી મૂડીમાં જમીન મકાન યંત્રો ફર્નિચર વગેરે મિલકતોનો સમાવેશ થાય છે પ્રશ્ન એવો પૂછે કે કાર્યશીલ મૂડીમાં કોનો કોનો સમાવેશ થાય તો કાર્યશીલ મૂડી મિત્રો એની અંદર મુખ્ય બે પ્રકારની નાણાં જોવા મળે છે કેવા કેવા તો એક છે આપણી ઢોકળ છે ઢોકળા પૈસા જે ધંધાકીય એકમ પાસે હોય ત્યાં પણ બેંક છે બેંકમાં જેટલા નાણાં હોય ત્યારબાદ માલનો સ્ટોક જે ચીજ વસ્તુ ધંધાકીય એકમ ઉત્પાદન કરે છે એવા તૈયાર માલનો સ્ટોક કેટલો છે વગેરે બાબતો કેમાં સમાવેશ થાય તો કે કાર્યશીલ મૂડીમાં સમાવેશ થાય છે આ ઉપરાંત આ રોકડ શિલક અને બેંક શિલક હોવાના કારણે રોજ બરોજના તમામ સામાન્ય ખર્ચાઓનો સમાવેશ પણ આ કાર્યશીલ મૂડીમાં જોવા મળે છે એવા રોજ બરોજના ખર્ચાઓ તો કોઈ જગ્યાએ ભાડું ચૂકવું કોઈ જગ્યાએ ભાડું મળ્યું કોઈ જગ્યાએ કમિશન કોઈ વ્યક્તિને ચૂકવું સ્ટેશનરીનો જે ખર્ચો થયો રાઈટ તો આવા નાના નાના ખર્ચાઓનો સમાવેશ કાર્યશીલ મૂડીમાં થાય છે એટલે તે કાર્યશીલ મૂડીનું સંચાલન રોજ બરોજના ખર્ચાઓ માટે ખર્ચાઓના સંચાલન માટે થાય છે હવે જોઈએ મુદ્દા નંબર 8 સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ ધંધાની મોટા ભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન વેચાણ બજાર સંશોધન હવે શબ્દ નવો આવ્યો બજાર સંશોધન કોને કહેવાય તો આપણે બજાર સંશોધન એટલે ધંધાકીય એકમ તો પોતાનું વેચાણ કરે જ છે પણ નવા કોઈ વિભાગની અંદર વેચાણ કરવું તો આ સાયકલ શું કહ્યું છે સંખ્યા નંબર તો યાદ કરો મેં તમને એક સ્ટોરી કીધી હતી બાટા કંપની બાટા કંપનીએ બે અલગ અલગ મિત્રોને જેની એક સરખી ડિગ્રી એક સરખો પણ પરીક્ષામાં ભણતા હતા એવા બે વિદ્યાર્થી મળે કોઈ એક રાજ્યની અંદર પોતાનો વેપાર જોવા માટે મળે એમાં એક વ્યક્તિએ એમ કીધું ભાઈ કોઈ ચપ્પલ પહેરતા નથી એટલે આપણો વેપાર થશે નહીં અને બીજા વ્યક્તિએ એવું કીધું કોઈ વ્યક્તિ ચપ્પલ નથી પહેરતા તો ચપ્પલના ઉપયોગ જણાવવામાં આવશે અને બીજી કોઈ પણ કંપની ન હોવાના કારણે એ આવશે એ વધારે થશે જે બાબત છે બજાર સંશોધન નવા નવા બજારો શોધવા આપણે ચીજ વસ્તુના વેચાણ માટે અને બીજા ક્ષેત્રોમાં માર્કેટિંગ કહેવાય પોતાની ચીજ વસ્તુના વેચાણ માટે નવા નવા બજાર શોધવા બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલા છે નાણાકીય સંચાલન પાસે પૂરતા પ્રમાણમાં નાણાકીય ભંડોળ હશે તો નાણાકીય સંચાલન પાસે પૂરતા પ્રમાણમાં નાણાકીય ભંડોળ હશે તો ઉત્પાદન કેવી રીતે વધારેમાં વધારે ઉત્પાદન હશે વેચાણ વધુને વધુ જાહેરાત દ્વારા વેચાણ થશે વગેરેના ગુણોત્તરમાં વધારે પરિવર્તન રહેશે અને નાણાકીય સંચાલનના જુદા જુદા વિસ્તાર કેવા વિસ્તાર ઉત્પાદન સંચાલન વેચાણ સંચાલન કર્મચારી સંચાલન વગેરે સાથે સંબંધ ધરાવે છે આપણે જોયું હમણાં તમને ચર્ચા કરી કે ચાર વિભાગ હોય ચારે વિભાગના કાર્ય વ્યવસ્થિત કરવા માટે ચાર સંચાલક છે જેને આપણે નાણાકીય સંચાલનના જુદા જુદા વિસ્તાર કેવા વિસ્તાર ઉત્પાદન સંચાલન વેચાણ સંચાલન કર્મચારી સંચાલન વગેરે સાથે સંબંધ ધરાવે છે તો અહીંયા આપણે મિત્રો ક્વેશ્ચન નંબર પહેલો નાણાકીય સંચાલનનો અર્થ તેના ખ્યાલ અને તેના લક્ષણો જોયા ફરી એક નવા પ્રશ્નની સાથે નવા વિડીયોમાં મળીશું થેન્ક યુ